વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર મુકામે મુખ્યમંત્રી હસ્તે મૂળી વઢવાણ ધ્રાંગધ્રાના ગામોને, જે 45 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની આશરે 470 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ મુખ્યમંત્રી હસ્તે આવતીકાલે છે, જેનો મૂળી તાલુકાના ખેડૂત વિરોધ કરી રહ્યા છે, જેને લઈને આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. આજે સવારથીના જ મારા ઘરે જે પોલીસને ખડકી દેવામાં આવી છે અને અમને નજરકેદ કરવામાં આવ્યા છે, ત્યારે આ સરકાર ખેડૂતોથી બી ગઈ હોય. અને અમારા જે ખેડૂતોના સવાલો હતા એ હતા કે નાણાકીય મંજૂરી જે આ જે 45 વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રાના ગામોને પાણી આપવાની જે યોજના હતી 470 કરોડની, જેમાં 45 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ યોજનાને ખાલી વહીવટી મંજૂરી મળી છે, નાણાકીય મંજૂરી નથી મળી, કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી, કોઈ કંપની કે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવેલ નથી, અને સીધું જ આનું ખાતમુહૂર્ત એક લોકસભાની ચૂંટણીમાં મત ખેડૂતોને લેવા માટે થઈ અને આ એક લોલીપોપ સમાન યોજનાનું ખાતમુહૂર્ત જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે અમારો સવાલ તંત્રને અને સરકારને એ જ હતો કે અમને નાણાકીય મંજૂરીનો કાગળ બતાવો, કઈ કંપનીને કામ આપ્યું છે, કેટલા સમયમાં આ કામ પૂર્ણ કરવાનું છે, એ બાબતની અમારી વાત હતી. તો જે ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ નિંદનીય છે, જેની આવતીકાલે મુખ્યમંત્રીના જે ખાતમુહૂર્ત કાર્યક્રમ છે એમાં અમે ખેડૂતો બહિષ્કાર કરવાના છીએ અને ખેડૂતોની પાકી હાજરી મુખ્યમંત્રી સમક્ષ જોવા મળશે, ત્યારે જ ખબર પડશે ખેડૂત સંગઠનો શું છે અને ખેડૂતોની તાકાત શું છે. અમારે અત્યારે પાણીની લેણું જે ઉદઘાટન કરવાના છે, ઉદઘાટન અમે એમાં માગ્યું છે સરકાર પાસે શું કે ભાઈ તમારી નાણાકીય મંજૂરીની વહીવટી અમને તમે દેખાડો કે અમને નાણાકીય મંજૂરી મળી જેવી છે, એ માગ્યું છે. એ સિવાય બીજું કે માગ્યું નથી. અને તમે અત્યારે પોલીસ વાળાને આદર કરી અને ખેડૂતનો અવાજ દબાવો કે તમે માગો છો અને નહીં બોલે પોલીસ વાળાને શું કામ તમે ખોટા હેરાન કરો છો, કારણ કે આ સવારે 7 વાગ્યાથી પોલીસ વાળાને તમે ખીંડી ભરવા નીકળી દીધા છે અમારી, કે અમે તમને કંઈ બીજું વસ્તુ કંઈ માગી નથી કે અમે કંઈ કંઈ કર્યું નથી તોફાન એવું, તો સત્તા તમે પોલીસ વાળાને આગળ કરી અને ખેડૂતનો અવાજ દબાવવા માગો છો અને તમારી પાસે નાણાકીય મંજૂરી આપી હોય તમે તો તમે અમને દેખાડો, બીજું અમે કંઈ માગ્યું નથી તમારી પાસે કે બીજો કંઈ વિરોધ નથી કરેલો આમાં ખેડૂતે, અને સાચી વાત તમારી હોય તો તમારે તરત દેખાડી દેવું પડે કે અમારી નાણાકીય મંજૂરી છે, તો કંઈ ખેડૂતનો પ્રશ્ન જ નથી. એટલે ખોટા ખોટા હોય તમે ઉલ્લું ખેડૂતને બનાવવાનું બંધ કરી દો.